हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? बधा मजामां छो ने? यस, बधा ज नियमित अभ्यास करता रहेजो अने नियमित जेटलू होमवर्क आपवामां आवे एटलू करता रहेजो। यस, एक कम्प्लेन ए छे के जे मैं प्रेक्टिस ना दाखला आप्या छे एमांथी कोईए पण हजी सुधी मने प्रेक्टिस ना दाखला करीने बताव्या नथी के कोई डाउट पूछ्यो नथी, तो प्लीज एटली वस्तु ए करजो। जेटलू तमने प्रेक्टिस वर्क आपवामां आवे छे, जेटला दाखलानुं માટું પ્રેક્ટિસ કહેવામાં આવે છે, ફરજિયાત કરવી જરૂરી છે। ઇટ્સ ગુડ ફોર યુ એકચ્યુઅલી, ઓકે? નાઉ હવે અહીંયા આ ચેપ્ટરમાં, દસમા ચેપ્ટરમાં દેખાવામાં એક આ છેલ્લો ટોપિક છે, ઉગમ બિંદુનું સ્થાનાંતર, ઓકે? યસ, એકદમ સરળ છે અને નાનો ટોપિક છે, આજે આપણે એ સમજીશું અને એના આધારે એક સ્વાધ્યાય છે 10.5, ઓકે, એ ફિનિશ કરવાનો પ્રયત્ન કરશું, ઝડપથી થઈ જાય એવું છે, ઓકે? યસ, અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર એટલે શું? યસ, આપણને ખબર છે કે બે અક્ષો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યું છે, એમનું છેદ બિંદુ એ આપણે ઉગમ બિંદુ કહીએ છીએ। હવે અહીંયા ઉગમ બિંદુનું સ્થાનાંતર એટલે કે 0 0 છે એની જગ્યાએ આપણે બીજું કોઈ ઉગમ બિંદુ લેવાનું છે, તો એના માટે એક સિસ્ટમ હોવી જોઈએ। તો જે હું શરૂઆત કરું છું, જોઈએ છે કેવી રીતે આગળ વધીએ છીએ આપણે, ઓકે? એટલે અહીંયા પ્રચલિત યામ પદ્ધતિના સંદર્ભમાં, પ્રચલિત એટલે કે આપણે જે વસ્તુ લઈએ છીએ એ એક્સ અક્ષ અને વાય અક્ષ જેવી પ્રચલિત અને ઉગમ બિંદુ છેદ બિંદુ ઉગમ બિંદુ પ્રચલિત લાંબા સંદર્ભમાં બિંદુઓના ગણને અનુરૂપ સમીકરણનું તેના કોઈ પણ ભૌમિતિક ગુણધર્મો બદલ્યા વગર અન્ય બીજી કોઈ યામ પદ્ધતિમાં પરિવર્તન કરવાથી આ બિંદુઓના ગણને સરળ બનાવી શકાય છે। જે ઘણી વખતે આપણે જે અહીંયા છે ને, આ શું ફરક પડશે એ વસ્તુ જોવાનું છે। કેટલાક સમીકરણો હોય, સમીકરણો સાથે ડીલ કરવું અઘરું હોય, કે જસ એના સાથે જે આપણે લોક કરવો કે બીજી વસ્તુ હોય એને લોક કરવો અઘરું પડતું, પણ જસ એને જો બીજી કોઈ યામ પદ્ધતિ કેવી રીતે કરવાનું છે હવે આપણે જોવાનું છે। યામ પદ્ધતિમાં બીજી યામ પદ્ધતિમાં એનું એ રીતે કરવાનું કે એના કોઈ ભૌમિતિક ગુણધર્મો ના બદલાય। એટલે આ રીતનું જે પરિવર્તન છે ને, આ પ્રકારના પરિવર્તનમાં એક પ્રકારનું પરિવર્તન જેમાં ઉગમ બિંદુનું સ્થાનાંતર એ મૂળ યામ પદ્ધતિના અક્ષોને સમાંતર બીજા અક્ષો લઈને કરી શકાય છે। યસ, આ પ્રકારના પરિવર્તનને અક્ષોનું સ્થાનાંતર કહેવામાં આવે છે। યસ, આપણે જોઈએ છીએ આખું જે મેં લખ્યું છે એ દરેક વસ્તુ હું તમને જસ્ટ બહુ જ ઇઝી વસ્તુ છે કે એ જ વસ્તુ અઘરી નથી। એટલે આમાં શું છે કે જસ્ટ મૂળ યામ પદ્ધતિ કે આપણે જે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી છું, દોરું છું પાછું સમજાવું છું, યસ, એના સંદર્ભમાં કોઈ બિંદુઓનો ગણ લઈએ, ઓકે? યસ, એ પ્રકારના જે બિંદુઓનો ગણ, યસ, આપણને ખબર છે કે રેખાનું સમીકરણ એ પણ એક ચોક્કસ એક્સ અને વાય યામ વચ્ચે ચોક્કસ નિશ્ચિત સંબંધ ધરાવતું એક સમીકરણ જ છે, અને રેખા એ અસંખ્ય બિંદુઓનો ગણ જ છે, ઓકે? પણ એકચ્યુઅલીમાં આપણે બિંદુ કેવી રીતે એનું પરિવર્તન કેવી રીતે થાય છે, કેવી રીતે લોકો એ રેખા પર જ આવે એના માટે એક્સ અને વાય માટેનું એક્સ અને વાયનું
एक सुरेख समीकरण आप बनाई सुरेख समीकरण समाधान करता बिंदुओ ए चौक्स रेखा पर बिंदुओं से आप कही अस मूल यामक्ष पद्धति में समीकरण दौरी क्या तो रेखा दौरी एने हम आप उगम बिंदु ने बदली ने उगम बिंदु बदलवा मूल अक्षरों ने समांतर बीजा आप अक्षर लीए छे छेद बिंदु नवा अक्षर मे ए नव उगम बिंदु कहवा उगम बिंदु न समांतर स्थानांतर कहवा तो ए रीते जो समीकरण पछी बनाई संदर्भ में अहीं जो उगम बिंदु न रेफरन्स बदलाय संदर्भ बदलाय तो सीधी वस्तु एने सापेक्ष जो बिंदु ना याम छे ए बदलाय अहीं मूल याम पद्धति माथी नवी याम पद्धति तरफ जाइए त्यारे ए बिंदु ना याम बदलाता हशे तो यस जूना याम अने नवा याम वच्चे जो एक वक्त आपणे संबंध मळी जाय पछी एना परथी जे आपणे बीजी घणी बधी माहिती मेळवानी होय छे ए सरळताथी मेळवी शकीए छे। यस अहींया आपणा कंसेप्ट में शुं छे कि यस उगम बिंदु बदलीए तो कई प्रकारे याम बदलाय अने कया प्रकारे समीकरणो बदलाय एटलू ज छे एनी कोई एप्लिकेशन उपयोग अहीं आपणे नथी करवानो पण यस उगम बिंदु ना स्थानांतर करवाथी बिंदु ना याम में कई रीते फेरफार आए छे ए वस्तु आपणे जोवानुं छे। एटले अहींया छे ने एक फिगर लखी बाजू में ड्रॉ करीश अने यस एना प्रमाणे आपणे पछी बाजू में एक्सप्लेनेशन आपतो जो ओके धारो के अक्ष ओ एक्स अने ओ वाय ने सापेक्ष कोई बिंदु पी ना या एक्स वाय आप मूल अक्ष लीधा अहीं हूँ बाजू में फिगर ड्रो करूश एना प्रमाणे हूँ अहीं फेरफार करतो जईश अहीं आ उगम बिंदु जीरो जीरो मूल याम पद्धति एना संदर्भ में कोई बिंदु पी एक्स वाय ना याम यस आना संदर्भ में बिंदु पी एक्स वाय ना याम एनो अर्थ शू जो अहीं थी हूँ पी थी एक्स अक्ष पर जो कोई हूँ लंब पाथ दौरु छू एम तो आज अंतर थशे ए एक्स थशे आप जाए एक्स एज रीते आज पीएम अंतर से थे आप मूल याम पद्धति सापेक्ष ओके आ वस्तु थी मैं लखी हम धारो के जो आप उगम बिंदु न स्थानांतर करवा धारो के ओ एक्स अने ओ वाय ने समांतर बीजा अक्षो ओडेश एक्स डेश अने ओडेश वाय डेश एवी रीते दोरवामां आवे के नवा अक्षोनुं उगम बिंदु ओडेश यस हवे आने समांतर ओ एक्स ने समांतर यस आ एक अक्ष दोरु छू यस आ वाय अक्ष ने समांतर आ ओ डेश एक्स डेश ओ डेश वाय डेश यस अहीं आपणे उगम बिंदु हवे बदलाई गयुं कारण के आपणे नवा अक्षो लीधा ओ एक्स ने समांतर ओ डेश एक्स डेश अने यस ओ वाय नी समांतर ओ डेश वाय डेश आ ओ डेश ए नव उगम बिंदु थशे ओके यस हवे आपणे जो एक विचारीए आ अक्षो होय ओ एक्स अने ओ वाय पी एक्स वाय बिंदु होय तो आ एक्स अने आ वाय थाय आपणने खबर छे पण जो हवे नवा अक्षो लीधा तो यस आने भूली जाओ तो नवा अक्षना संदर्भमां आना याम हवे एक्स याम आ थशे अने वाय याम आ थशे एटले के बदलाई जशे यस आपणे आ ज वस्तु मेळवानी छे तो आ वस्तु मेळवा माटे आ ओ थी बिंदु ओ डेश कई रीते स्थानांतर पम्य ए वस्तु समझू पड़े धारो के यस उगम बिंदु ओ डेश ना याम मूल यामाक्षो ना सापेक्ष एच के छे उगम बिंदु ने ओ थी ओडेश लई गयो ओडेश ना याम
આ મૂળ યામાક્ષ પદ્ધતિના સાપેક્ષે એચ એટલે કે લય બંધુએ આપણે એનું સ્થળાંતર કર્યું. યસ, હવે જુબી આપણે અહીંયા આ એચ કે લીધું એટલે ઓડેશ અહીંયાથી આ લંબ દોરીએ તો યસ આ અંતર એ એચ થાય અને આ જે ઓડેશ એન છે એ અંતર કે થાય, આનો વાયામ છે. બરોબર છે? યસ, અહીંયા આ કે થાય એટલે આ વસ્તુ બી કે થાય એ આપણે સમજીએ છીએ. ઓકે, ના અહીંયા યસ આપણે ક્યુ લઈ લઈએ, નો પ્રોબ્લેમ. બરોબર છે? યસ, હવે ધારો કે અગેન ધારો કે નવા અક્ષો ઓડેશ એક્સડેશ અને ઓડેશ વાયડેશ ના સાપેક્ષ બિંદુ પી ના યામ એક્સડેશ વાયડેશ છે. યસ, મેં તમને કીધું જો મૂળ અક્ષ હોય ઓ એક્સ અને ઓ વાય, પી એક્સ વાય હોય તો યસ આ એક્સ અને આ વાય. પણ જો હવે અક્ષોનું મેં સ્થાનાંતર કર્યું, નવા અક્ષો લીધા, તો નવા અક્ષોની સાપેક્ષ આ બિંદુ પી ના યામ તો હવે યસ બદલાશે, આ એક્સ યામ થશે અને આ વાય યામ થશે. બરોબર છે? સો યસ, તો આ પરિસ્થિતિમાં આપણે નવા અક્ષોની સાપેક્ષ આપણે આના યામ કીધા છે એક્સ ડેશ વાય ડેશ. આપણે આ બે વચ્ચેનો સંબંધ આપણે સ્થાપિત કરવાનો છે. જૂની યામ એટલે કે જેમાં ઉગમ બિંદુ શૂન્ય શૂન્ય હતું એ યામ પદ્ધતિમાં બિંદુ પી ના યામ હતા એક્સ વાય. અહીંયા આપણે યામોનું સમાંતર સ્થળાંતર કર્યું એટલે કે નવું આપણે ઉગમ બિંદુ લીધું, નવા ઉગમ બિંદુ ઓડેશ એના મૂળ યામાક્ષની યામ પદ્ધતિની સાપેક્ષ યામ એચ કે એ આપણે જરૂર કે કેટલું સ્થળાંતર કર્યું એ મૂળના સાપેક્ષ ત્યાંથી ખબર પડે. તો આમાં ઉગમ બિંદુ શૂન્ય શૂન્યથી એચ કે માં ટ્રાન્સફર થયું તો અહીંયા બિંદુ પી ના યામ એક્સ વાય હતા તો એ નવા યામના સંદર્ભમાં એક નવા યામ પદ્ધતિના સાપેક્ષમાં એક્સ ડેશ વાય ડેશના યામ શું થશે એ શોધવાનો આપણો ઇન્ટેન્શન છે. ઓકે, ના હવે જો અહીંયા આ તમે આખી ભૂલી જાઓ, આ નવી યામ પદ્ધતિ જો તમે એમાં જોશો તો એના સંદર્ભમાં આના યામ છે એક્સ ડેશ વાય ડેશ. તો આ કિસ્સામાં જે ઓક્યુ છે એ એક્સ ડેશ થશે અને જે પીક્યુ છે એ થશે વાય ડેશ. ઓકે, આ એક્સપ્રેસ છે તો અગેન આ પણ એક્સપ્રેસ જ થાય. યસ, હવે આપણે અહીંયા એક્સ અને ઉગમ બિંદુ શૂન્ય શૂન્યમાંથી એચકે માં સ્થાનાંતર પામી ચૂક્યું છે એ આપણને એચકે ખબર છે. તો હવે આપણને જે બિંદુના યામ એક્સ વાય હતા તો હવે જે નવી યામ પદ્ધતિ છે કે જેનું ઉગમ બિંદુ એચકે છે એના સાપેક્ષે એ એક્સ વાયના યામ શું થશે એટલે કે આપણે એક્સ ડેશ વાય ડેશ ધાર્યા છે. તો બહુ સરળ વસ્તુ છે, આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે યસ આ એચ આ એક્સ ડેશ ને આખું આ એક્સ છે એટલે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ ઓ એમ બરાબર ઓ એન પ્લસ એન એમ અને એ જ રીતે પીએમ બરાબર ક્યુએમ પ્લસ પીક્યુ. ઓએમ બરાબર શું છે તો કે એક્સ, ઓએન બરાબર શું છે તો એચ, એનએમ બરાબર શું છે તો એક્સ ડેશ અને પીએમ બરાબર વાય છે, ક્યુએમ બરાબર કે છે, પીક્યુ બરાબર વાય ડેશ. યસ, અને આપણે આ સંબંધ યાદ રાખવાનો છે પણ આને આ રીતે લખાય છે માટે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ડેશ પ્લસ એચ અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય ડેશ પ્લસ કે. આ તમારા સંબંધ યાદ, એક્સ અને એક્સ ડેશ એ જૂની યામ પદ્ધતિ એટલે કે જેનું ઉગમ બિંદુ શૂન્ય શૂન્ય હતું એ યામ પદ્ધતિના સંદર્ભમાં બિંદુનું એક્સ યામ છે. એક્સ ડેશ એ જે આપણે ઉગમ બિંદુનું એચ કે બિંદુએ આપણે એનું સ્થાનાંતર કર્યું તો પરિણામે જે નવી યામ પદ્ધતિ બની એ યામ નવી યામ પદ્ધતિના સંદર્ભમાં એ બિંદુ પી ના યામ એક્સ ડેશ
x dash અને y dam y dash ઓકે એટલે જસ અહીંયા આ સંબંધ યાદ રાખવાનો x અને y એ એવી યામ પક્ષ પદ્ધતિના સંપેક્ષ સાપેક્ષમાં કે સંદર્ભમાં બિંદુ p ના યામ છે x અને y જો ઉગમ બિંદુનું શૂન્ય શૂન્યમાંથી hk બિંદુમાં ટ્રાન્સફર કરવામાં આવે સ્થાનાંતર કરવામાં આવે તો જે નવી યામ પદ્ધતિ બની એ નવી યામ પદ્ધતિમાં જે બિંદુ p ના યામ છે x માંથી હવે x dash અને y dash થઈ ગયા છે એટલે યસ આપણને એક વખત આ જે સ્થાનાંતર કરેલું છે એ આપણને મળી જાય મૂળ આપણને આપેલા હોય બિંદુ તો યસ નવા બિંદુના યામ આપણે મેળવી શકીએ છીએ જૂના બિંદુના યામ મૂકીએ જે સ્થાનાંતર હોય એ જ કે અહીંયા લખીએ તો આપણને એક્સ ડેશ અને વાય ડેશ આના પરથી મળી જાય એટલે આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ અને વાય બરાબર વાય ડેશ પ્લસ કે એકદમ સરળ વસ્તુ છે જેમાં એક્સ અને વાય યામ એ મૂળ યામાક્ષ એટલે કે જેમાં ઉગમ બિંદુ શૂન્ય શૂન્ય હતું એ યામાક્ષ પદ્ધતિના સાપેક્ષે ઉગમ બિંદુ છે બિંદુના યામ છે અને એક્સ ડેશ વાય ડેશ કે જે એ ઉગમ બિંદુનું શૂન્ય શૂન્યમાંથી એચ કે માં આપણે સ્થાનાંતર કરીશું પરિણામે જે નવી યામાક્ષ પદ્ધતિ બની છે એ નવી યામાક્ષ પદ્ધતિના સંદર્ભમાં બિંદુના એચ બિંદુના યામ છે ઓકે તો યસ આ રીતે વસ્તુ આપણે કરવાની છે બહુ સરળ વસ્તુ છે આ જ વસ્તુ સમજીને આપણે દાખલા જોઈએ ખૂબ જ સરળ છે અને ઝડપથી થઈ પણ જશે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી અને આ રિલેશનનું તમારે ધ્યાન રાખવાનું છે ઓકે સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ અહીંયા મેં બે દાખલા લખ્યા છે જે આપણે જસ્ટ થિયરી જોઈ ઉગમ બિંદુનું સ્થાનાંતર એ પ્રમાણેનું છે યસ અહીંયા ધ્યાન રાખવાનું જો મૂળ યામ પદ્ધતિ એટલે કે જેમાં ઉગમ બિંદુ શૂન્ય શૂન્ય હોય એમાં કોઈ બિંદુ પી ના યામ એક્સ અને વાય હોય અને જો ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીને નવી યામ પદ્ધતિ એટલે કે મૂળ અક્ષોને સમાંતર બીજા આપણે જોઈએ અને એમાં નવી અક્ષો જે બનાવીએ એમાં ઉગમ બિંદુના યામ જો એચ કે હોય અને એ નવી યામ પદ્ધતિના સંદર્ભમાં બિંદુ પી ના નવા યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો યસ જૂના યામ એક્સ વાય અને નવા યામ એક્સ ડેશ વાય ડેશ વચ્ચેનો સંબંધ એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ અને વાય બરાબર વાય ડેશ પ્લસ કે ઓકે યસ એ ધ્યાન રાખવાનું છે અને એના પ્રમાણે દાખલાઓ કરવાના છે અહીંયા આપણે જોઈએ જો ઉગમ બિંદુનું એક બે બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે તો બિંદુ થ્રી માઇનસ ફોર ના નવા યામ શોધ અહીંયા આપણે જોવા જઈએ તો ઉગમ બિંદુનું વન ટુ બિંદુ એટલે કે અહીંયા એચ કે એ વન ટુ છે તો બિંદુના નવા યામ એટલે કે આ બિંદુના મૂળ યામ એક્સ વાય છે આપણે નવા યામ એટલે કે એક્સ ડેશ વાય ડેશ ઓકે એટલે યસ અહીંયા જે આપણને આપ્યું છે એ ઉગમ બિંદુનું સ્થાનાંતર એક બે બિંદુએ એટલે કે એચ કે બિંદુએ એટલે કે વન ટુ તથા બિંદુના યામ એક્સ વાય એટલે કે યસ એ થ્રી માઇનસ ફોર યસ તો ધારો કે નવી પદ્ધતિમાં બિંદુના યામ એક્સ ડેશ વાય ડેશ છે યસ માટે આપણને ખબર છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ડેશ પ્લસ એચ અને વાય ઇઝ આ સમીકરણ યાદ રાખવાનું છે વાય ડેશ પ્લસ કે યસ કિંમતો મૂકવાની છે એક્સ નું મૂલ્ય છે ત્રણ એક્સ ડેશ આપણે શોધવાનું છે એચ નું મૂલ્ય છે આપણા પાસે વન અને વાય નું મૂલ્ય છે માઇનસ ફોર વાય ડેશ નું મૂલ્ય આપણે શોધવાનું છે કે નું મૂલ્ય છે બે ઓકે માટે અહીંયા એક્સ ડેશ બરાબર ત્રણ માઇનસ વન ટુ અને વાય ડેશ બરાબર માઇનસ ફોર માઇનસ ટુ માઇનસ સિક્સ માટે નવી યામ પદ્ધતિમાં બિંદુ થ્રી માઇનસ ફોર ના યામ ટુ માઇનસ સિક્સ છે યસ આખું સિમ્પલ છે કઈ જ એમાં બહુ કરવાનું નથી ઓકે અને યસ નેક્સ્ટ એક્ઝામ્પલ સમીકરણ કેવી રીતે બદલાય છે એ વસ્તુ યસ આપણે મેઇન સ્થાનાંતર એટલા માટે કરીએ છીએ કે જે સમીકરણ હોય એને સરળ રૂપમાં ફેરફાર કરીને યસ એની ભૌમિતિક ગુણધર્મો ના બદલાવા જોઈએ અને એક જે સરળ રૂપમાં આવે
અને એના પરથી જે એના બધા પરિમાણો શોધવાના હોય, એને રિલેટેડ જે ઇન્ફોર્મેશન આપણે શોધવાની હોય એને આપણે સરળ બનાવી શકીએ. યસ, એવી એપ્લિકેશન આપણા પાસે કોઈ નથી, પણ યસ, એનાથી આ ઉગમબિંદુનું સ્થાનાંતર કરવાથી સમીકરણ કેવી રીતે બદલાય છે આપેલા વક્રનું, એ જ આપણે સમજવાનું છે, બીજું કઈ જ નહીં. ઓકે, એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ વાંચીએ. ઉગમબિંદુનું 3-1 બિંદુએ સ્થાનાંતર કરીએ તે પ્રમાણે અક્ષનું સ્થાનાંતર કરતા રેખા 2x-3y+5=0 પરિવર્તિત સમીકરણ શોધો. અહીંયા આપણે ફક્ત ઉગમબિંદુ સ્થાનાંતર આપી દીધું છે, એટલે કે HK આપી દીધું છે અને સમીકરણ આપ્યું છે. તો યસ, નવી યામ પદ્ધતિમાં ધારો કે મૂળ યામ પદ્ધતિમાં બિંદુ P ના યામ XY હોય, તો નવી યામ પદ્ધતિમાં આપણે X'Y' એટલે કે આ સમીકરણને આપણે X'Y' ના સંદર્ભમાં આપણે શોધવાનું હોય, એ જેનું પરિવર્તિત સ્વરૂપ કહેવાય, બીજું કઈ જ નહીં. જોઈએ આપણે કઈ રીતે. અહીંયા ધારો કે બિંદુ P XY ના નવી યામ પદ્ધતિમાં યામ X'Y' છે. ઓકે, યસ, અહીંયા એકચ્યુઅલી XY ના સ્વરૂપમાં આપેલું છે, એટલે યસ, જૂની યામ પદ્ધતિમાં XY હોય, નવી યામ પદ્ધતિમાં X'Y' નું સ્વરૂપ કેવી રીતે ગોઠવાય છે વસ્તુ જોવાનું છે. તથા અહીંયા બીજું એ પણ આપેલું છે, ઉગમબિંદુનું સ્થાનાંતર એટલે કે HK 3-1 માટે આપણને એક્સ અને X' વચ્ચેનું જો સ્થાનાંતર 0-0 થી HK પર હોય તો એક્સ અને X' વચ્ચેનો સંબંધ શું છે એ આપણને ખબર છે. X ઇઝ ઇક્વલ્સ ટુ X'+H અને Y ઇઝ ઇક્વલ્સ ટુ Y'+K. યસ, જૂની યામ પદ્ધતિ તો એક્સ છે, X'H નું મૂલ્ય શું છે +3 અને Y બરાબર Y'K એટલે કે આ -1. યસ, હવે આપણને આ જે સમીકરણ છે એ XY માં છે, નવી યામ પદ્ધતિમાં યામ છે એ X'Y'. આ સમીકરણ X'Y' માં, એટલે આ બંને માંથી X'Y' ને કરતા બનાવીએ. ઓકે, સોરી, આ એક્સ અને વાય નું મૂલ્ય આવી ગયું ને. યસ, એક્સ અને વાય ના મૂલ્યો આપણે આમાં મૂકીશું આખું સમીકરણ X'Y' માં, એટલે કે નવી યામ પદ્ધતિમાં ફેરવાઈ જશે. તો યસ, એટલે હવે એક્સ અને વાય ના મૂલ્યો આપેલ સમીકરણમાં મૂકતા, સમીકરણ શું છે અહીંયા 2x-3y+5=0 છે. એક્સ ની જગ્યાએ વસ્તુ મૂકી દો, X'+3-3y ની જગ્યાએ આ વસ્તુ Y'-1+5=0 અને સાદું સ્વરૂપ આપો, એટલે યસ, આ થશે 2x'+6-3y'+3+5=0 માટે 2x'-3y' 6+3=9+5=14. યસ, આખું સમીકરણ X'Y'માં પરિવર્તિત થઈ ગયું. યસ, ફેરફાર તો થયો, આ તો વાંધો નથી, પણ 5 ની જગ્યાએ 14 આવ્યું. ઓકે, હવે સામાન્ય રીતે સમીકરણો છે એ X'Y'માં દર્શાવવામાં નથી આવતા, XY માં, એટલે કે નવું સમીકરણ આમાં X'Y' ની જગ્યાએ આપણે XY લઈને દર્શાવી શકીએ. ઓકે, તો યસ, માટે યસ, X'Y' ની જગ્યાએ XY લેતા પરિવર્તિત સમીકરણ 2x-3y+14=0. સમીકરણ સામાન્ય રીતે એક્સ અને વાય ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ આપણે X'Y' ના. યસ, પરિવર્તિત સ્વરૂપ આ રીતનું છે એવું આપણે લખી શકીએ. યસ, અહીંયા પરિવર્તન કરવામાં ભૌમિતિક ગુણધર્મો ના બદલાવા જોઈએ. યસ, એ વસ્તુની બી હું તમને ચેક કરીને બતાવી દઉં. તો યસ, આ જે રેખા છે આ રેખાનો ઢાળ થશે 2/3. ઓકે, યસ, જો રેખા AX+BY+C=0 એ વ્યાપક સ્વરૂપમાં આપેલી હોય તો એ વ્યાપક સ્વરૂપમાં આપેલ રેખાનો ઢાળ બરાબર -X નો સહગુણક છેદમાં Y નો સહગુણક. ઓકે, એના પ્રમાણે 2/3, નવામાં પણ એ જ આવશે 2/3, એટલે બંનેના ઢાળ સમાન છે, ભૌમિતિક ગુણધર્મ બદલાતા
નથી. ઓકે, તો યસ, આ બધી વસ્તુઓ છે. યસ, અહીંયા કઈ રીતે બેનિફિટ થાય છે એ એપ્લિકેશન આપણા પાસે નથી, પણ યસ, જો ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીએ તો આપેલ સમીકરણમાં કેવો ફેરફાર આવે છે એ વસ્તુ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. સ્વાધ્યાય 10 પોઈન્ટમાં આને રિલેટેડ દાખલા છે, અમુક તમને બતાવું છું, આ ટોપિક આપણે ફિનિશ કરીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 10.5 ના દાખલાઓ લખ્યા છે, જે આપણે કર્યા છે એક્ઝેક્ટલી એ રીતના છે, અમુક બતાવું છું, બાકીના તમારે કરવાના છે. અહીંયા આપણે આ વસ્તુ ટોપિક ફિનિશ કરીશું. યસ, કદાચ નાનું લેક્ચર થશે, પણ યસ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનું સ્ટાર્ટ કરીશું. અહીંયા આ ટોપિક આપણે એક ફિનિશ કરીએ. ઓકે, નાઉ ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, જો ઉગમ બિંદુનું -3 -2 પર સ્થાનાંતર કરવામાં આવે તો અક્ષોના સ્થાનાંતરના કારણે નીચે આપેલા બિંદુઓના નવા યામ શોધો. યસ, આપણે જસ્ટ હમણાં કર્યું છે, આ બિંદુ એક્સ વાય સ્થાનાંતર આપણને આપ્યું છે એચ કે. ઓકે, એટલે અહીંયા એચ કે જે સ્થાનાંતર છે એ -3 2, અને યસ, મૂળ બિંદુના યામ એટલે કે એક્સ વાય છે આપણા પાસે 5 0. ધારો કે નવા બિંદુના યામ એક્સ ડેશ વાય ડેશ. ઓકે, યસ, માટે આપણને ખબર છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ડેશ પ્લસ એચ અને વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય ડેશ પ્લસ કે. યસ, જે કિંમતો છે મુકતા જઈએ, એક્સ નું મૂલ્ય છે 5, એક્સ ડેશ આપણે શોધવાનું છે, એચ નું મૂલ્ય છે -3, અને વાય નું મૂલ્ય આપણને આપેલું છે 0, ઇઝ ઇક્વલ્સ ટુ વાય ડેશ આપણે શોધવાનું છે, કે નું મૂલ્ય છે -2. એટલે માટે અહીંયા એક્સ ડેશ બરાબર 5 + 3 = 8 અને વાય ડેશ બરાબર 2 માટે નવા બિંદુના નવા યામ એસ એક્ઝેક્ટલી આ રીતે અહીંયા પણ કરવાનું છે, એ જ વસ્તુ છે. અહીંયા એચ કે એ જ વસ્તુ જ લેવાની છે, -3 -2. યસ, એક્સ વાય એટલે કે જે બિંદુના યામ આપેલા છે એ -2 અને -2. ધારો કે બિંદુના નવા યામ એક્સ ડેશ વાય ડેશ છે. ઓકે, માટે યસ, એક્સ અને એક્સ ડેશ વચ્ચેનો જો સ્થાનાંતર જે સંબંધ આવે છે એ એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ અને વાય બરાબર વાય ડેશ પ્લસ કે. યસ, મૂલ્યો મૂકતું જવાનું છે, એક્સ બરાબર -1, એક્સ ડેશ શોધવાના છે, એચ બરાબર -3 અને વાય બરાબર -2, વાય ડેશ શોધવાનો છે, કે બરાબર -2. અહીંયા એક્સ ડેશ -3 + 3 - 1 2 અને વાય ડેશ -2 + 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે બિંદુના નવા યામ 2 એક્સ ડેશ વાય 2 - 2 = 0 છે. એક્સ ડેશ, યસ, આ રીતે કરવાનું બહુ સિમ્પલ વસ્તુ છે. યસ, અહીંયા સમીકરણનું રૂપાંતરણ છે એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, ઉગમ બિંદુનું સ્થાનાંતર 1 1 બિંદુએ કરતા નીચેના સમીકરણનું પરિવર્તિત સ્વરૂપ શું થશે તે શોધો. ઓકે, ધારો કે યસ, બિંદુના નવા યામ, યસ, બિંદુ એક્સ વાય ના નવા યામ એક્સ ડેશ વાય ડેશ શું આપણે જોવાનું. ધારો કે બિંદુ પી એક્સ વાય ના નવા યામ એક્સ ડેશ વાય ડેશ. ઓકે, અહીંયા આપણને ઉગમ બિંદુનું સ્થાનાંતર એટલે કે એચ કે ના યામ આપેલા છે એચ કે 1 1 માટે એક્સ બરાબર એક્સ ડેશ પ્લસ એચ અને
y बराबर y डेश प्लस k जी आपेली किंमत छे मुकवानी छे x ની જગ્યાએ x જ x डेश h એટલે કે प्लस वन અને y बराबर y डेश प्लस वन यस नो प्रॉब्लम आ वस्तु आई गई હવે આપણે નીચેના સમીકરણ પરિવર્તિત સ્વરૂપ એટલે કે યસ અહીંયા ઉગમ બિંદુનું એક એક બિંદુ સ્થાનાંતર કરીએ શૂન્ય શૂન્યથી તો યસ એકચ્યુઅલી શૂન્ય શૂન્ય હોય ત્યારે બિંદુના એક્સ વાય હોય અને વન વન બિંદુએ ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીએ એના સંદર્ભમાં જો બિંદુના યામ એક્સ ડેશ વાય ડેશ હોય તો યસ નવું જે સમીકરણ એક્સ ડેશ વાય ડેશના સમીકરણમાં હોવું જોઈએ એટલે યસ અહીંયા જૂનું એક્સ વાયમાં આપેલું છે એની જગ્યાએ યસ આપણે એક્સ ડેશ વાય ડેશ નું લેવાનું છે સિમ્પલી આ એક્સ અને વાય ના મૂલ્યો આપેલ સમીકરણમાં મૂકવાના ઓકે માટે હવે એક્સ અને વાય ના મૂલ્યો આપેલ સમીકરણમાં મૂકતા યસ એક્સ ની જગ્યાએ આપણે મૂકવાના આપેલ સમીકરણ લખી દઉં છું એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો છે યસ એક્સ ની જગ્યાએ એક્સ ડેશ પ્લસ વન વાય ની જગ્યાએ વાય ડેશ પ્લસ વન વાય ની જગ્યાએ વાય ડેશ પ્લસ વન આખાનો વર્ગ કારણ કે વાય નો વર્ગ છે નો મતલબ વાય ડેશ પ્લસ વન આખાનો વર્ગ પછી આગળ માઇનસ એક્સ એટલે કે આ એક્સ ડેશ પ્લસ વન પ્લસ વાય બરાબર વાય ડેશ પ્લસ વન આખું એક્સપ્રેશન અને વાય ડેશમાં રૂપાંતરિત થઈ જશે યસ આનો ગુણાકાર કરીશું તો એક્સ ડેશ વાય ડેશ પ્લસ એક્સ ડેશ પ્લસ વાય ડેશ પ્લસ વન આનું વિસ્તરણ કરીશું માઇનસ ચિહ્ન છે આ થશે વાય ડેશ નો વર્ગ માઇનસ ટુ વાય ડેશ માઇનસ વન માઇનસ એક્સ ડેશ માઇનસ વન પ્લસ વાય ડેશ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો ઓકે જેટલું સારું સ્વરૂપ આપી શકાતું હશે એટલું આપણે સારું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા આપણે જોઈએ તો વાય ડેશ પ્લસ વાય ડેશ અને માઇનસ યસ આ કટ થઈ ગયું વાય ડેશ પ્લસ વાય ડેશ ટુ વાય ડેશ માઇનસ ટુ વાય ડેશ એ કટ થઈ ગયું વન માઇનસ વન કટ થયું માઇનસ વન અને વન આ બી કટ થયું યસ બાકી કોઈ કટ થાય એવું નથી એટલે જે સમીકરણ જે બાકી રહેશે એ એક્સ ડેશ વાય ડેશ પ્લસ ઓકે સોરી આ પણ કટ થાય છે ને પ્લસ એક્સ ડેશ ને માઇનસ એક્સ ડેશ યસ આ બી કટ થઈ ગયું એટલે ફક્ત બાકી રહેશે એક્સ ડેશ વાય ડેશ માઇનસ વાય ડેશ નો વર્ગ બરાબર ઝીરો યસ આ આખું એક્સ ડેશ વાય ડેશ ના સમીકરણ આવી ગયું હવે આમાં એક્સ ડેશ અને વાય ડેશ ની જગ્યા એક્સ વાય મૂકીને પરિવર્તિત સ્વરૂપ આપણે લખવાનું કારણ કે સમીકરણો એક્સ વાય ના સ્વરૂપમાં હોય ઓકે માટે પરિવર્તિત સ્વરૂપ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર બરાબર ઝીરો યસ અહીંયા તમે જોઈ શકો છો મૂળ સમીકરણમાં એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વાય બરાબર ઝીરો પરિવર્તિત સ્વરૂપમાં એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર બાકી માઇનસ એક્સ પ્લસ વાય બરાબર ઝીરો એ નીકળી જાય છે એટલે આમાં પદો વધારે છે ઉગમ બિંદુનું સ્થાનાંતર કરીને જે પદો છે ઓછા થઈ ગયા એટલે આ સમીકરણને આપણે સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ એના આપણે બધા ગુણધર્મો સરળતાથી ફાઇન્ડ કરી શકીએ એટલે યસ ઉગમ બિંદુના સ્થાનાંતરનો જે મૂળ ઉદ્દેશ્ય છે આ વસ્તુ છે આપેલ સમીકરણ થોડું કોમ્પ્લિકેટેડ હોય ઓકે થોડું જટિલ હોય તો યસ આ તો જસ્ટ ઉદાહરણ છે એને સરળ રીતે બનાવવાનું અને એના પછી શું કરવાનું એ બધી વસ્તુ આપણે નથી કરવાની પણ જે સમીકરણ હોય મૂળ સમીકરણ હોય એ જે થોડું જટિલ પ્રકારનું કોમ્પ્લિકેટેડ પ્રકારનું હોય તો એને જે સુગમ બિંદુનું સ્થાનાંતર કરીને સરળ સ્વરૂપમાં ફેરવી શકીએ એ રીતે સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે કે એના કોઈ ભૌમિતિક ગુણધર્મો પણ નથી બદલાતા અને યસ આપણે એના વિશેની ઘણી બધી માહિતીઓ સરળતાથી એનું વિશ્લેષણ કરી શકીએ અને ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ યસ એ વસ્તુ છે મેઇન ઉગમ બિંદુના સ્થાનાંતરનું ઇન્ટેન્શન સો આ રીતે કરવાનું છે એક સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ બધા દાખલા રીતના છે અહીંયા આ ટોપિક આપણો ફિનિશ થાય છે આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરીશ પણ આને રિલેટેડ જે હોમવર્ક છે હું લખી દઉં છું આજે હોમવર્ક અહીંયા યસ નેક્સ્ટમાં આપણે જે પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાયના જેટલા દાખલા બાકી છે રિલેટેડ એ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીશું એટલે હોમવર્કમાં આજે સ્વાધ્યાય
10.5 માં એક્ઝામ્પલ 1 માં યસ એક્ચ્યુઅલી 5 છે મે બે તમને કરાવડાયા છે એમાં ફર્સ્ટ સેકન્ડ ને ફિફ્થ તમારે કરવાનું છે એક્ઝામ્પલ 2 માં પણ 3 છે મે સેકન્ડ લીધું છે તમારે ફર્સ્ટ અને થર્ડ કરવાનું છે યસ એકદમ સિમ્પલ છે સરળ છે ઓકે યસ આ રીતે જ કરવાનું છે અને આસાનીથી તમે એ વસ્તુ કરી શકશો ઓકે તો યસ વ્યવસ્થિત વાંચતા રહેજો નિયમિત વાંચતા રહેજો અને યસ અહીંયા જે થિયરી રિલેટેડ જેટલું બી હતું દસમાનું યસ બોર્ડમાં પૂછાય કે નહીં જેટલું બી હતી દરેક વસ્તુ આપણે અહીંયા ફિનિશ કરી દીધી છે નેક્સ્ટ હવે છે પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાયના જેટલા બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું ઓકે તો આજના પૂરતું આટલું જ